આગળ વાત કરીએ તો પોરબંદર શહેરનું ફોદડા ડેમ ઓવરફ્લો થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ ડેમ એ ઓવરફ્લો થયો છે. ફોદડા ડેમની કુલ જળ સપાટી 37 ફૂટ છે. ડેમનું પાણી 1.5 વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક વરસાદના કારણે થઈ છે. અત્યારે અમારે પેલો સૌ પ્રથમ વરસાદમાં ફોદડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, ત્યારથી બધાને ખુશીનો માહોલ છે. ખેડૂતોને, ગામજનોને તથા બધા પબ્લિકને કે પાણી પીવા માટેનું બધાને વ્યવસ્થા થઈ જશે. ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ફોદડા ડેમ પીવાના પાણી સિવાય અન્ય જગ્યાએ ક્યાં ઉપયોગ થાય સિંચાઈ માટે? પોરબંદર, આખા પોરબંદરમાં પાણી જાય છે અમારું ફોદડા ડેમનું, અને રાણાવ તાલુકામાં ગામડાઓમાં જાય છે બધા. આનાથી ખેડૂતોને ફાયદો થશે? હા, ખેડૂતોને બધાને શું કહ્યું, પાકમાં બધાને ફાયદો થશે. પોરબંદર જિલ્લાની અંદર પડેલા સારા વરસાદને કારણે પોરબંદરની જીવાદોરી સમાન ફોદડા ડેમ છે તે હાલ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ ખાતે આવેલો જે આ ફોદડા ડેમ છે તે હાલ સંપૂર્ણપણે આ પાણીથી ભરાઈ ગયો છે. આ ડેમની વાત કરીએ તો ફોદડા ડેમની કુલ સપાટી 37 ફૂટ છે. પ્રથમ વરસાદની અંદર જ ડેમ છે 37 ફૂટ ભરાઈ ગયો છે. આ રાણાવાવ અને પોરબંદર તાલુકાના લોકોને પીવાનું તથા સિંચાઈનું પૂરું પાડી પાણી છે તે આ ડેમ પૂરું પાડે છે, જેને લઈને પ્રથમ વરસાદની અંદર આ ડેમ ભરાઈ જતા રાણાવાવ અને પોરબંદર તાલુકાના જે લોકો છે તેની જે પીવાના પાણી અને સિંચાઈ માટેની જે સમસ્યા છે તે હાલ દૂર થઈ છે. આ ઉપરાંત ફોદડા ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થવાની તૈયારી છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા જામજોધપુર તાલુકાના તરસાઈ, સખપુર, ઉંદરિયા નેસ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ રાણાવાવ તાલુકાના બિલેશ્વર, હનુમાનગઢ, ખીજદળ, રાણા કંડોણા સહિત 13 ગામોને છે તે એલર્ટ કરવામાં આવ્યા છે. આ નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોને અવરજવર ન કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આ ચોમાસાની જે સિઝન છે જેને લઈને અવકાશી દ્રશ્યો પણ છે તે ખૂબ જ સૌંદર્ય જોવા મળી રહ્યું છે. આ નયનરમ્ય દ્રશ્યો છે તે ફોદડા ડેમની આ નજીકના જે બરડો ડુંગર આવેલો છે ત્યાંના દ્રશ્યો છે. આ રીતે હાલ તો પ્રથમ વરસાદની અંદર જ પોરબંદરની જીવાદોરી સમાન ગણાતો જે ફોદડા ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ જતા આ પોરબંદર અને રાણાવાવ તાલુકાના લોકોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. તેજસ પટેલ, VTV.